Hello friends, very warm welcome to L K Academy. I hope every one of you is safe and doing well at your home. સ્વાગત છે તમારું કરંટ અફેર્સના આગળના લેક્ચરમાં. આઈ હોપ કે તમે આની પહેલાંના જેટલા પણ કરંટ અફેર્સના લેક્ચર્સ છે જુલાઈ મહિના સુધીના, ઓગસ્ટ મહિનાના પણ અમુક ટૉપિક આપણે ઓલરેડી કવર કરી ચૂક્યા છે. એ બધા જ ટૉપિકમાં તમને સમજણ પડી છે કે જે તમારા कोई ने कोई रीते डिरेक्टली और इनडिरेक्टली पाछड़ना कवर्ड टॉपिक साथे जोड़ायेला हशे। जो तमे जो पाछड़ना लेक्चर्स नहीं जोया तो बनी शके कि तमने नेक्स्ट जे अमुक टॉपिक्स हशे एनी साथे तमे रिलेट नहीं करी शको। सो बेटर है कि आगळना जेटला पण आपणा टॉपिक छे बधा आपणने खबर होय। આજનો જે આપણો પ્રથમ ટૉપિક છે અને આજના લગભગ આપણા બે ત્રણ ટૉપિક અલગ અલગ કેન્દ્ર સરકારની યોજનાઓ સાથે, બરાબર. જુઓ, બેસિકલી ઓવરવ્યૂ શું છે કે ભાઈ જેટલા પણ સાંસદો છે રાજ્યસભા અને લોકસભાના, એ લોકોને જવાબદારી આપવામાં આવી છે આ યોજના અંતર્ગત કે ભાઈ તમારે અમુક ગામોને દત્તક લઈને એ ગામોનો સર્વાંગી વિકાસ કરવાનો, એ માટે ફંડ તમને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે, બરાબર. તો જોઈએ શું છે આ યોજના. તાજેતરમાં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રીએ રાજ્યસભામાં સરકાર દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના, જેને સેગી અથવા તો SAGY તરીકે ઓળખવામાં આવે છે, તો એ સાંસદ આદર્શ ગ્રામ યોજનાના અમલીકરણ માટે લેવામાં આવેલા વિવિધ પગલાઓ વિશે માહિતી આપી હતી. શું છે સાંસદ આદર્શ ગ્રામ યોજના? તો આ યોજના 2014માં જયપ્રકાશ નારાયણની જન્મ જયંતિએ શરૂ કરવામાં આવેલી. હવે જયપ્રકાશ નારાયણ કોણ છે? તો જયપ્રકાશ નારાયણ બહુ મોટા સમાજવાદી નેતા હતા અને એ ચળવળને કારણે દેશમાં ઘણા બધા, જયપ્રકાશ નારાયણે જે સમાજવાદી મૂવમેન્ટ ચાલુ કરેલી એને લીધે દેશમાં ઘણા બધા સુધારાઓ કરવામાં આવેલા. તો જયપ્રકાશ નારાયણની જન્મ જયંતિએ 2014માં આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સંસદના સભ્યો એટલે કે જેટલા પણ સાંસદો છે લોકસભાના કે રાજ્યસભાના, ચૂંટાયેલા હોય કે રાજ્યસભા દ્વારા મનોનીત હોય, દરેક સદસ્યોએ 2019 સુધીમાં 3 ગામોના સામાજિક, આર્થિક અને ભૌતિક માળખાગત વિકાસ માટે જવાબદારી લેવાની છે અને 2024 સુધીમાં કુલ આવા 8 ગામોને એ લોકોએ શું કરવાના છે? ડેવલપ કરવાના છે. સામાજિક વિકાસ પણ કરવાનો છે, આર્થિક વિકાસ પણ કરવાનો છે અને ભૌતિક માળખાગત વિકાસ પણ કરવાનો છે. પ્રથમ આદર્શ ગ્રામ 2016 સુધીમાં વિકસિત થવાનું હતું અને 2019 સુધીમાં વધુ 2 ગામોને લોકોએ વિકસિત કરવાના હતા. એટલે પેટર્ન શું હતી કે ભાઈ 2016 સુધીમાં એક ગામને વિકસિત કરીને બતાવો, 2019 સુધીમાં બીજા 2 ગામો, એટલે 2019 સુધીમાં ટોટલ 3 ગામોને વિકસિત કરવાના હતા અને 2024 સુધીમાં જ્યારે નેક્સ્ટ જનરલ ઇલેક્શન છે આપણા, બરાબર, તો ત્યાં સુધીમાં અન્ય 5 ગામોને એટલે કે ટોટલ 8 ગામોને 2024 સુધીમાં દરેક સાંસદે વિકસિત કરવાના હતા. 2019 થી 2024 સુધી દરેક સાંસદ દ્વારા દર વર્ષે 1 એમ વધુમાં વધુ 5 આદર્શ ગ્રામો વિકસાવવા જરૂરી છે. સાંસદો આદર્શ ગ્રામ વિકસાવવા માટે યોગ્ય ગ્રામ પંચાયતને ઓળખવા માટે સ્વતંત્ર હશે. એ પોતાના પૈતૃક ગામ સિવાય અથવા તો પોતાના પતિ અથવા તો પત્નીના પૈતૃક ગામ સિવાય અન્ય કોઈપણ ગામને દત્તક લઈને તેનો વિકાસ કરી શકે. જો આ શરત કેમ મૂકવામાં આવી? કારણ કે જ્યારે જ્યારે માની લો કે તમને ઘરેથી એક્ઝામ આપવાનું કહેવામાં આવે છે તો શું હાલત થશે? ઘરેથી તમે જ્યારે એક્ઝામ આપો છો ચોરી કરશો, રાઈટ? તો બેસિક વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે કે જ્યારે સાંસદને પોતાના ગામ અથવા તો પોતાના પતિ અથવા તો પત્નીના ગામને જ્યારે દત્તક લેવાનું કહેવામાં આવે તો બની શકે ધેર ઇઝ અ પોસિબિલિટી કે સરકાર તરફથી મળતા ફંડનો દુરુપયોગ થઈ શકે. કેમ? કારણ કે ત્યાં સાંસદનું ઇન્ફ્લુઅન્સ વધારે હશે, બરાબર. એટલા માટે આ શરત અહીંયા મૂકવામાં આવી છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ 127 કેન્દ્રીય ક્ષેત્રો અને કેન્દ્ર પુરસ્કૃત અને 1806 જેટલી રાજ્ય યોજનાઓનું સંકલન કરવામાં આવ્યું છે. પ્રોસેસ શું રહેશે? તો બેસિક જે ગામડાના વિકાસ માટે જે યુનિટ છે તે કયું છે? ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયત ઇઝ ધ ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી, તો વિકાસ માટેનો મૂળભૂત એકમ છે જેને GP તરીકે આ યોજના અંતર્ગત ઓળખવામાં આવે છે. લોકસભા સાંસદ પોતાના મત વિસ્તારમાંથી કોઈપણ ગામ પસંદ કરે છે. રાજ્યસભા સાંસદ એ પણ પોતાના પસંદગીના જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાંથી ग्राम पंचायत ने पसंद करशे ज्यांथी ते अथवा तो तेणी चूंटाईने आव्या छे, बराबर। तो राज्यसभा सांसदों जे राज्यमांथी छे तो ए देशना कोईपण जिल्लाना ग्राम्य विस्तारमांथी जीपीने पसंद करी शके छे। सांसदों समुदायों साथे जोड़ाय छे, ग्राम विकास योजनाने सरल बनावे छे अने खास करीने कॉर्पोरेट सोशियल रिस्पोन्सिबिलिटी अने परोपकारमांथी जरूरी संसाधनोने एकत्रित करे छे। जो कॉर्पोरेट सोशियल रिस्पोन्सिबिलिटी एटले शुं, तो जयरे कोई ग्राम्य विस्तारों की आसपास कोई मोटी मोटी कंपनीओ जयरे खोलवामां आवे छे, बराबर, सस्ता भावे खेडूतो पासेथी जमीन लईने, तो आ संजोगोमां भारत में एक सीएसआर एक्ट बनाववामां आव्यो छे, बराबर। कॉर्पोरेट रिस्पोन्सिबिलिटी ने लईने अपनी पास एक नियम है और ए नियम एवं कहे छे कि दरेक कंपनीए पोतानुं जे एन्युअल रेवन्यू है तेना 2% परोपकारना कामोमां वापरवाना, आजूबाजूना गामडाओनो विकास करवा माटे वापरवाना, बराबर। आज नियम देशना दरेक जिल्लामां दरेक राज्यमां लागू छे, बराबर। संसद सभ्य लोकल एरिया डेवलपमेंट स्कीम फंडनो उपयोग करीने सांसद योजनामां निर्णायक जग्याओ पण भरे छे, बराबर। जो होलिस्टिक डेवलपमेंट करवामां आवशे, आपणे आगळ कीधुं ने के भाई गामडाओनो सर्वांगी विकास करवानो छे, तो होलिस्टिक डेवलपमेंट कई रीतना करवामां आवशे, तो के 4 मेन स्तंभों ने आधार विकास करवामां आवशे। स्तंभों क्या क्या है? पर्सनल, ह्यूमन, इकोनॉमिक अने सोशियल। पर्सनल एटले शुं, तो भाई कल्चरल हेरिटेजनो विकास करवामां आवशे, स्वच्छता अंगे लोकोने समजाववामां आवशे, बिहेवियर चेन्ज अंगे लोकोने समजाववामां आवशे, पर्सनल वेल्यूजनो विकास करवामां आवशे। आर्थिक कारणोमां शुं थशे? लाइवलीहूड्स एटले के लोकोने जे रोजगार छे तेना पर भार मूकवामां आवशे, स्किल विकसाववा पर भार मूकवामां आवशे, फिनान्शियल इन्क्लूजन गामडाओने कई रीते विकास करवामां आवशे। आपणे शहरोमां रहता होईए तो आपणी पासे लगभग बधी बेसिक एम्युनिटीज उपलब्ध होय के भाई 24 કલાક पाणी आवतुं होय, रस्ताओ सारा छे, स्ट्रीट लाइट सारी छे, सरकारी सुविधाओ आपणे बहु इझीली मळी रही छे, टेक्नोलॉजीनो सारो उपयोग छे। आ बधी वस्तुओ हालमां पण आजादीना 75 वर्ष पूरा कर्या छतां पण आपणे गामडाओमां जोवा मळती नथी। तो गामडाओमां आ बेसिक सुविधाओनो विकास करवा माटे इकोनॉमिक आर्थिक इन्क्लूजन पर भार मूकवामां आवशे। त्यारबाद छे ह्यूमन, तो शिक्षण पर भार मूकवामां आवशे, कई रीते शिक्षणने वधु बेहतर बनावी शकाय गामडाओमां तेना पर भार मूकवामां आवशे, आरोग्य पर भार मूकवामां आवशे, न्यूट्रिशन पर भार मूकवामां आवशे अने सोशियल सिक्योरिटी एटले के सामाजिक सुरक्षा पर भार मूकवामां आवशे। जो आजे पण देशनी परिस्थिति केवी छे के गामडाओ धीरे धीरे खाली थई रह्या छे, गामडाओमांथी केम के रोजगार नथी, सारी सुविधा उपलब्ध नथी, एटले लोको ना इच्छवा छतां पोतानुं घर छोड़ीने मोटा मोटा शहरों तरफ जई रह्या छे। सरकार नथी इच्छती कि गामडाओ खाली थाय अने एटला माटे गवर्नमेंटे धीरे धीरे गामडाओ पर वधु फोकस करवा पर पोतानुं ध्यान केंद्रित कर्युं छे। सोशियल में शू है कि सामाजिक व्यवस्थाओं में शू है, तो गुड गवर्नन्स आपवामां आवशे। जे मैं तमने कीधुं ने कि भाई बेसिक सुविधाओं बधी शहरों में उपलब्ध है, गामडाओं में उपलब्ध नहीं। ज्यारे देशनी मोटा भागनी वस्ती अत्यारे क्या रहे छे? गामडाओं में रहे छे, बराबर। तो गुड गवर्नन्स आपवा माटे प्रयत्न करवामां आवशे, सोशियल जस्टिस सामाजिक न्याय आपवामां आवशे, सोशियल वेल्यूज अने एथिक्स अंगे भार मूकवामां आवशे। आ उपरांत वोलंटरिज्म, बराबर, एटले के पोतानी जाते लोको कई रीतना गामडाओ ने आगळ लाववा माटे मजबूत करवा माटे काम करे छे तेना पर ध्यान आपवामां आवशे। एक्सपेक्टेड आउटकम शू है? अपेक्षित परिणामों शू है? तो आजीविका ने रोजगारीनी तकोमां वधारो थशे, आपणे फिनान्शियल इन्क्लूजन ज्यारे लावीशुं इकोनॉमी में त्यारे आजीविकामां वधारो थशे, तकलीफ अने स्थळांतरमां घटाडो थशे, बराबर। जे डिस्ट्रेस ने लईने कि भाई चलो गामडामां नौकरी नहीं, धंधा नहीं, एटले मारे मजबूरी खातर जे मारे शहरों में जवुं पड़े छे घर परिवार ने छोड़ीने, ते तेवा माइग्रंट लोकों में घटाडो थशे, बंधक मजूरी बाळ मजूरी अने जाते सफाई थी मुक्ति मळशे, मृत्यु अने जन्मनी 100% नोंधणी जेवी जे बेसिक सुविधाओं छे जे गामडाओमां हालमां उपलब्ध नथी तेमां सुधारो थशे, समुदायना तमाम वर्गोने स्वीकार्य वैकल्पिक विवाद निवारण पद्धतिनो विकास थशे, शांति अने संप वधशे तथा अन्य ग्राम पंचायतों पर प्रदर्शननी असर थशे, बराबर। गवर्नमेंटे मेरिट लिस्ट जेवी पद्धति राखेली छे कि भाई जे गामडाओनो सारी रीते विकास थशे ए लोकोने इनाम पण आपवामां आवशे, ग्रांट पण आपवामां आवशे के केंद्र सरकार राज्य सरकारों तरफथी। तो ए जोईने स्पर्धात्मक वातावरण जे छे ते વધશે અને અન્ય ગામડાઓ પણ ધીરે ધીરે પોતાનો વિકાસ સારી રીતે કરવા માટે સક્ષમ બનશે. બરાબર, તો આ એક બહુ અગત્યની યોજનાની આપણે વાત કરી. બીજી જે આપણી યોજના છે તે પણ બહુ જ અગત્યની યોજના અને એ છે પીએમ કિસાન યોજના. બરાબર, જ્યારે 2014માં નવી સરકાર લાવવામાં આવેલી ત્યારે એક બહુ બેસિક આઈડિયા એ ગવર્મેન્ટનો હતો કે ભાઈ 2022 સુધીમાં જ્યારે આપણે આઝાદીના 75 વર્ષ પૂરા કરીશું ત્યાં સુધીમાં ખેડૂતોની આવક 2 ગણી હોવી જોઈએ. અને એ યોજનાની અંતર્ગતની એ યોજના એ જે ગોલ હતો તેને અચીવ કરવા અંતર્ગત ઘણી બધી અલગ અલગ યોજનાઓ ચલાવવામાં આવી અને એ અંતર્ગત એક મહત્ત્વની યોજના તે છે તમારી પીએમ કિસાન યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. તાજેતરમાં પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે પણ વાતચીત કરી છે. બરાબર, શું છે આ યોજના? તો આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દર વર્ષે ₹6000ની રકમ 3 સમાન હપ્તામાં સીધે સીધી તમામ જમીનધારક ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે. અને જો આ જે પદ્ધતિ છે પેમેન્ટની તેને શું કહેવાય? ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, DBT. બરાબર, તો આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દર વર્ષે ₹6000ની રકમ 3 સમાન હપ્તામાં સીધી તમામ જમીનધારક ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે, પછી ભલે તેઓ ગમે તેટલી જમીન ધરાવતા હોય. બરાબર, તો કોઈ પાસે 100 વીઘા જમીન હોય, 1000 વીઘા જમીન હોય કે 1 વીઘા જમીન હોય, તેમની જમીનના માપને ધ્યાનમાં લીધા વગર કેન્દ્ર સરકાર દરેક ખેડૂતના ખાતામાં 3 હપ્તામાં ₹2000 એટલે કે ટોટલ ₹6000 દર વર્ષે જમા કરાવશે. તેને ફેબ્રુઆરી 2019માં લોન્ચ કરવામાં આવ્યું હતું. બરાબર, તો આ યોજના ક્યારે લોન્ચ થયેલી? ફેબ્રુઆરી 2019માં. ભંડોળ અને અમલીકરણ કોણ કરશે? તો તે ભારત સરકાર તરફથી 100% ભંડોળ સાથે કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે, સેન્ટ્રલ સેક્ટરની સ્કીમ છે, જેનું 100% જે ભંડોળ છે, 100% જે ફંડિંગ છે તે કોના દ્વારા આપવામાં આવશે? કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા તેનો અમલ કરવામાં આવી રહ્યો છે, જે આપણું એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી છે તેના દ્વારા એનો અમલ કરવામાં આવી રહ્યો છે. લાભાર્થીઓની ઓળખ કઈ રીતના થશે? તો લાભાર્થી ખેડૂત પરિવારોની ઓળખની સંપૂર્ણ જવાબદારી રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારો પર છે. બરાબર, કેન્દ્ર સરકાર માત્ર ભંડોળ પૂરું પાડશે, પણ લાભાર્થીઓની જે સૂચિ બનાવવાની છે, લાભાર્થીઓનું જે લિસ્ટ બનાવવાનું છે તે જવાબદારી કોની રહેશે? રાજ્ય સરકારોની અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોની રહેશે. બેસિક ઉદ્દેશ્ય શું હતો? જુઓ, ₹6000 કેમ ખેડૂતને કેશ આપી દેવામાં આવે? તો આપણે ત્યાં જે નાના માર્જિનલ ખેડૂતો છે, બરાબર, જેમની પાસે બહુ વધારાની જમીન નથી, એ લોકોએ ખેતી માટે મદદ મેળવવા માટે ઊંચા વ્યાજની લોન લેવી પડતી હતી. હવે એ લોકો બેંક પાસે તો લોન લેવા જાય નહીં, અભણ ખેડૂત જે હોય તે અથવા જે લોકો પાસે એવી સુવિધા નથી તે, જે પુરાવાઓ નથી તે, તો એ લોકો શું કરતા કે નજીકના ગામડામાં જઈને અથવા તો પોતાના ગામમાં જે જમીનદાર હોય અથવા તો જે શાહુકાર હોય, બરાબર, જે પેઢી ચલાવતું હોય એની પાસે 10% 20% વ્યાજની લોન લે. આ લોન લઈને માની લો કે ઓછો વરસાદ પડે છે અથવા તો સિંચાઈ પૂરતી નથી મળતી, કોઈ પણ કારણસર જો પાક નિષ્ફળ જાય છે તો ખેડૂત આ રકમને પરત કરી શકતો નથી. આ સંજોગોમાં ખેડૂતે શું કરવું પડે? આત્મહત્યા કરવી પડે. તો સરકાર એને થોડી ઘણી મદદ પોતાના તરફથી કરવા માંગે છે અને એટલા માટે ₹6000 ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવશે કે જેથી કરીને આવા જે નાના ખેડૂતો છે તે લોકોને થોડી ઘણી આર્થિક મદદ મળી રહે. હવે તમને પણ ખબર છે કે ₹6000 જો વાર્ષિક ધોરણે આપવામાં આવે તો ખેડૂતને કંઈ બહુ મદદ થવાની નથી ઓન ગ્રાઉન્ડ. બરાબર, કારણ કે ₹6000માં બની શકે કે સારી ક્વોલિટીના બીજ પણ નથી આવવાના, તો બાકીના ખેતીના ઇક્વિપમેન્ટની તો વાત આપણે છોડી જ દઈએ. પરંતુ આ એક પોલિટિકલ યોજના છે અને મેં જેમ કીધું તેમ કે બીજી મલ્ટિપલ યોજનાઓ છે કે જે ખેડૂતોના ઉદ્ધાર માટે બનાવવામાં આવી છે અને આ યોજનાને પણ એક બહુ મોટા રિફોર્મ તરીકે જોવામાં આવે છે. બરાબર, તો એનો બેસિક ઉદ્દેશ્ય એ હતો કે ભાઈ વધુ વ્યાજની લોન લેવામાંથી ખેડૂતોને બચાવવાના. તો યોગ્ય પાક, આરોગ્ય અને યોગ્ય ઉપજ સુનિશ્ચિત કરવા માટે વિવિધ ઇનપુટ્સની ખરીદીમાં નાના અને સીમાંત ખેડૂતોની નાણાકીય જરૂરિયાતોને પૂરક બનાવવા માટે દરેક પાકના ચક્રના અંતે અપેક્ષિત ખેતીની આવકને અનુરૂપ આ આપવામાં આવે છે મદદ. આવા ખર્ચને પહોંચી વળવા માટે તેમને શાહુકારોની પકડમાં આવવાથી બચાવવા અને ખેતીની પ્રવૃત્તિઓમાં તેમનું ચાલુ રહેવાનું સુનિશ્ચિત કરવા માટે આ યોજના બનાવવામાં આવી હતી. બીજા કયા નિર્ણયો લેવામાં આવ્યા છે? ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે અથવા ખેડૂતોનો ઉદ્ધાર કરવા માટે બેસિકલી, તો એ છે નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર. બીજું છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, ન્યુટ્રિયન્ટ બેઝડ સબસિડી પ્રોગ્રામ, રાષ્ટ્રીય ગોકુલ મિશન. બરાબર, જે દુધાળા પશુઓ છે એ લોકોને કઈ રીતના ઔષધિમાં એ લોકોના જે ગોબર છે કે દૂધ છે તેનો ઔષધિમાં ઉપયોગ કરી શકાય, કઈ રીતે એમાંથી દવા બનાવી શકાય, ડેરી ઉદ્યોગને કઈ રીતના વધારી શકાય, એ બધું છે તમારું રાષ્ટ્રીય ગોકુલ મિશન. ત્યારબાદ છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. બરાબર, પાકનો ઇન્સ્યોરન્સ જો ખેડૂત લઈ લે તો ગમે તે પરિસ્થિતિમાં પાક નિષ્ફળ જશે તો ઇન્સ્યોરન્સ એને મળી જશે એટલે એના પૈસા ડૂબે નહીં. ત્યારબાદ છે પરંપરાગત કૃષિ વિકાસ યોજના ઉપરાંત પીએમ કુસુમ યોજના, જે આપણે આગળ જોઈશું. બરાબર, તો ઘણી બધી યોજનાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા ખેડૂતો માટે ચલાવવામાં આવે છે. બહુ જ અગત્યનો ટોપિક પીએમ કિસાન યોજના અવારનવાર એક્ઝામમાં પૂછાતો હોય છે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ, ઓઇલ પામ. બરાબર, બહુ જ રિસેન્ટ પાસ્ટમાં, બરાબર, ઓગસ્ટ મહિનામાં આ એક નવી યોજના પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવી છે અને જેનો જે અલ્ટિમેટ ગોલ છે તે પણ ખેડૂતોને ફાયદો પહોંચાડવાનો છે કે ભાઈ ખેડૂતોની આવક કઈ રીતના વધી શકે. આ ઉપરાંત જે બીજો મુખ્ય ગોલ છે તે છે ખાદ્ય તેલના ક્ષેત્રમાં કઈ રીતે આપણે આત્મનિર્ભર બની શકીએ. બરાબર, તો અત્યારે હું તમને એક સાદો સવાલ પૂછું કે ભાઈ ખાદ્ય તેલ કયું વાપરવામાં આવે છે આપણા કુકિંગ પ્રેક્ટિસીસમાં? બરાબર, તો તમે કહેશો કે ભાઈ ગુજરાતમાં કપાસિયા કે રાજમોતી તેલ એટલે કે સિંગતેલ વાપરવામાં આવે છે, નોર્થમાં સરસોનું તેલ એટલે કે રાઈનું તેલ વાપરવામાં આવે છે, સાઉથમાં નાળિયેરીનું તેલ વપરાય છે, સૂરજમુખીનું તેલ વપરાય છે, સો એન્ડ સો. બરાબર, તો આજથી વર્ષો પહેલાં જ્યારે આપણી પાસે ટ્રાન્સપોર્ટેશનની આટલી બધી સુવિધાઓ ઉપલબ્ધ નહીં હતી ત્યારે જે તે પ્રદેશના રહેવાસીઓએ પોતાના પ્રદેશમાં જે વસ્તુ ઇઝીલી અવેલેબલ હતી તેનો કુકિંગ ઓઇલ તરીકે ઉપયોગ કર્યો. બરાબર, આપણે ત્યાં મગફળી અને કપાસનું ઉત્પાદન વધારે થતું હતું એટલે આપણે ખોરાકમાં મગફળી અને કપાસિયા તેલને વાપરવાની શરૂઆત કરી. સાઉથમાં તમે જ્યારે જુઓ છો ત્યારે નાળિયેરીનું ઉત્પાદન વધારે છે એટલે લોકોએ નાળિયેરીના તેલને પોતાના કુકિંગ ઓઇલમાં વાપરવાની શરૂઆત કરી અને એ પ્રેક્ટિસિસ અત્યાર સુધી ચાલે છે. તો તાજેતરમાં વડાપ્રધાને ખેતીની આવક વધારવા માટે પામ તેલના ઉત્પાદન પર નવી રાષ્ટ્રીય પહેલની જાહેરાત કરી છે. ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા માટે નેશનલ એડિબલ ઓઇલ મિશન ઓઇલ પામ નામની યોજનામાં 11,000 કરોડ રૂપિયાથી વધુના રોકાણનો સમાવેશ થાય છે. બરાબર, તો જો આવનારા 5 વર્ષોમાં 11,000 કરોડ રૂપિયા પામ ઓઇલની ખેતી પાછળ ખર્ચ કરવામાં આવશે. બરાબર, બેસિકલી શું છે કે અત્યારે જે આપણું ટોટલ એડિબલ ઓઇલનો જે ઇમ્પોર્ટ છે એમાંથી 55% માત્ર ને માત્ર પામ ઓઇલ તેલની આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. બરાબર, તો જો આપણે જ્યારે આત્મનિર્ભર ભારતની વાત કરતા હોઈએ ત્યારે જો આપણે 55% ઓઇલને જો એડ્રેસ કરી શકીએ અને એની ખેતી જો આપણે ત્યાં આપણે કરી શકીએ તો એનાથી વધારે આત્મનિર્ભરતા બીજા કોઈ ક્ષેત્રમાં હોઈ શકે નહીં. બરાબર, તો જો બેસિકલી શું થશે કે એક તો તેલની કિંમતોમાં ઘટાડો થશે. કેમ? કારણ કે અત્યાર સુધી જ્યારે આપણે ઇમ્પોર્ટ કરતા હતા ત્યારે તેલની કિંમતો વધારે હતી. હવે જ્યારે આપણે ત્યાં એનું ઘરેલું ઉત્પાદન ચાલુ કરીશું ત્યારે ઓટોમેટિકલી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટને બધું ઘટીને તેલની કિંમતોમાં ઘટાડો થઈ શકશે, ખેડૂતોને મોટું માર્કેટ મળશે અને આ ઉપરાંત ધીરે ધીરે આપણે આત્મનિર્ભર બનીને આવનારા અમુક વર્ષોમાં પામ ઓઇલની નિકાસ પણ શરૂ કરી શકીશું, એક્સપોર્ટ પણ ચાલુ કરી શકીશું. બરાબર, તો શું છે જ્યારે પ્રાઇમ મિનિસ્ટરે આ મિશન લોન્ચ કર્યું? પ્રધાનમંત્રીએ ખાદ્ય તેલ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે નેશનલ એડિબલ ઓઇલ મિશન ઓઇલ પામ શરૂ કર્યું છે. કૃષિ નિકાસની બાબતમાં એટલે કે એગ્રીકલ્ચરલ એક્સપોર્ટની બાબતમાં ભારત પ્રથમ વખત વિશ્વના ટોપ 10 દેશોમાં પહોંચ્યું છે. જો આપણે આટલા વર્ષોથી ભણતા આવ્યા છે કે આપણે કૃષિ પ્રધાન દેશ છે પરંતુ આપણે કૃષિની નિકાસ નહોતા કરી શકતા. પ્રથમ વખત એવું આવ્યું છે કે આપણે કૃષિ પેદાશોની નિકાસ કરી છે. ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ પર અત્યાર સુધીની સૌથી મોટી ખરીદી કરવામાં આવી છે. ચોખાના ખેડૂતોને 1,70,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે, જ્યારે ઘઉંના ખેડૂતોને 85,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. બરાબર, છેલ્લા 1-1.5 વર્ષથી કોરોના શરૂ થયું એ પહેલાંથી ખેડૂત આંદોલન ચાલે છે. બરાબર, ખેડૂત આંદોલનનો એક મુખ્ય મુદ્દો છે કે ભાઈ MSP હટી જશે, સરકાર MSP ખરીદી કરશે નહીં, લઘુત્તમ ટેકાના ભાવથી ખરીદી કરશે નહીં. બરાબર, લઘુત્તમ ટેકાનો ભાવ એટલે શું છે બેસિકલી કે પાક ઉગતા પહેલાં ગવર્મેન્ટે ડિસાઇડ કરી દે છે કે ભાઈ તમે જો ચોખાનો પાક ઉગાડશો તો ગવર્મેન્ટ તમારી પાસેથી આટલા ભાવે તમારું અનાજ ખરીદી લેશે. બરાબર, અને MSPનો જે મુખ્ય ભાવ છે, જે મુખ્ય આઈડિયા છે તે એ છે કે ખેડૂતોને સિક્યોરિટી આપવી કે જેથી એ લોકો બિંદાસ થઈને ખેતી કરી શકે. બરાબર, દેશની કૃષિ નીતિઓમાં નાના ખેડૂતોને હવે સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ફૂડ પાર્ક, કિસાન રેલ અને કિસાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ જેવી પહેલ નાના ખેડૂતોને મદદ કરશે. આ પગલાં નાના ખેડૂતની બજારમાં પહોંચ અને ખેડૂત ઉત્પાદન સંસ્થાઓ દ્વારા તેની સોદાબાજીની શક્તિમાં વધારો કરે છે. જો નવા જે કૃષિ બિલ છે તેની અંતર્ગત ખેડૂતોને બધી જ છૂટછાટ આપવામાં આવી છે કે તમારે જે રાજ્યમાં જઈને જે ભાવે તમારી કૃષિ પેદાશોને વેચવી હોય તે તમે વેચી શકો. તાજેતરના બજેટ બાદ કિસાન રેલ શરૂ કરવામાં આવી છે. બરાબર, અત્યાર સુધી શું થતું હતું કે કિસાન રેલ જેવી કોઈ સુવિધા ઉપલબ્ધ નહીં હતી. એટલે માની લો કે હું જો સફરજનની ખેતી કરું છું અને મારે સફરજન હિમાચલ પ્રદેશથી ગુજરાત સુધી પહોંચાડવા છે તો મારે એને રોડ મારફતે એટલે કે હાઈવે મારફતે પહોંચાડવા પડતા. આમાં બે ઇસ્યુ હતા. એક તો સફરજન એવી વસ્તુ છે કે જે જલ્દીથી બગડી જશે. બરાબર, જો એ બગડેલા સફરજન ગુજરાત સુધી જ્યારે પહોંચે છે ત્યારે જે એનો બાયર છે તે ક્વોલિટી જોઈને ના પાડી દેશે, ખરીદવાની જ ના પાડી દેશે. આ સંજોગોમાં બધું નુકસાન કોણે ભોગવવું પડે? હિમાચલના ખેડૂતે ભોગવવું પડતું હતું. બીજી વસ્તુ એ હતી કે રોડ ટ્રાન્સપોર્ટ મારફતે જ્યારે હું કોઈ વસ્તુ મોકલું છું ત્યારે મારે મલ્ટિપલ ટેક્સીસ ચૂકવવા પડે. બરાબર, રોડ ટેક્સ ચૂકવવો પડે, ટોલ ટેક્સ ચૂકવવો પડે, પેટ્રોલ ડીઝલ ચૂકવવું પડે. તો આ સંજોગોમાં જે એકચ્યુઅલ કોસ્ટ છે એ વધીને બમણી થઈ જતી હતી ઘણીવાર. બરાબર, તો આ સંજોગોમાં જે ખાદ્ય પેદાશ છે તેના ભાવ જરૂર કરતાં વધારે થઈ જતા હતા. ગવર્મેન્ટે શું કીધું કે ભાઈ અમે તમને રેલવેની સુવિધા આપીશું, ઓછા ભાડામાં તમે તમારા સામાનને ઓછા સમયમાં અને ઓછા ભાડામાં તમારા ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડી શકશો. બરાબર, અને કિસાન રેલની માંગ ધીરે ધીરે વધી રહી છે કારણ કે ખેડૂતોને પણ આ સુવિધા હવે ગમી છે. આ પગલાં નાના ખેડૂતોની બજારમાં પહોંચ અને ખેડૂત ઉત્પાદન સંસ્થાઓ દ્વારા તેની સોદાબાજીની શક્તિમાં વધારો કરે છે. પ્રધાનમંત્રીએ નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની દુકાનોમાં મિશન હનીબી અને જમ્મુ કાશ્મીરમાંથી કેસર બનાવવાની પહેલને પણ સ્પર્શ કરી હતી. દેશની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે 2047માં ભારતની સ્થિતિ નક્કી કરવામાં ભારતીય કૃષિ અને ખેડૂતોની મોટી ભૂમિકા છે. બરાબર, કે આપણે આપણા ખેડૂતોને એટલા સશક્ત બનાવીએ કે જ્યારે 2047 સુધી આપણે પહોંચીએ ત્યારે દેશના પોલિસી મેકિંગમાં હવે આપણે કિસાનોની વાતને સાંભળી શકીએ અને એ લોકોના જે ડાઉટ્સ છે, એ લોકોના જે કન્સર્ન છે, એ લોકોના જે ચેલેન્જીસ છે તેને આપણે એડ્રેસ કરી શકીએ. પામ ઓઇલ મિશનનો ઉદ્દેશ્ય શું છે? તો ઘરેલું ખાદ્ય તેલના ભાવ કે જે ખર્ચાળ પામ તેલની આયાત દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે તેનો ઉપયોગ કરવો. પહેલાં જ મેં કીધું કે જ્યારે તમે કોઈ વસ્તુને એક્સપોર્ટ કરો છો ત્યારે એના ભાવ વધી જશે. જો ઘરેલું માર્કેટમાં પામ ઓઇલની ખેતી કરવામાં આવશે તો એના ભાવ આપણે ઓછા થશે અને નિયંત્રિત કરી શકીશું. પામ તેલનું ઘરેલું ઉત્પાદન 2025-26 સુધીમાં 3 ગણું કરીને 11 લાખ મેટ્રિક ટન સુધી પહોંચાડવાનું છે. 2025-26 સુધીમાં ઓઇલ પામના વાવેતરને એટલે કે ઓઇલ પામ કલ્ટિવેશનને 10 લાખ હેક્ટર સુધી વધારવાનો ગોલ છે અને 2029-30 સુધીમાં આ જે કલ્ટિવેશન છે તેને 16.7 લાખ હેક્ટર સુધી પહોંચાડવાનો ગોલ છે. બરાબર, વિશેષતા શું છે? પ્રદેશોના અનુકૂળ હવામાનને કારણે આ યોજનાનો વિશેષ ભાર ઉત્તર પૂર્વના રાજ્યો તથા આંદામાન અને નિકોબાર ટાપુઓ પર રહેશે. બરાબર, જો કેમ ગુજરાતમાં કપાસ વધારે થાય છે કારણ કે ગુજરાતનું વાતાવરણ એ પ્રમાણેનું છે કે કપાસના પાકને અનુકૂળ છે. તો પામ ઓઇલના પાકને, પામ ઓઇલ ઇઝ વન કાઇન્ડ ઓફ અ ટ્રી. બરાબર, પામ એ એક પ્રકારનું ઝાડ છે અને એના ફ્રૂટમાંથી પામ ઓઇલ કાઢવામાં આવે છે। તો એ વધારે ક્યાં ઉગાડી શકો, ક્યાં એનું અનુકૂળ વાતાવરણ છે? નોર્થ ઇસ્ટના રાજ્યો અને આંદામાન નિકોબાર ટાપુઓ પર। આ યોજના હેઠળ ઓઇલ પામ ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે અને કિંમત તથા સદ્ધરતા સૂત્ર હેઠળ મહેનતાણું પણ આપવામાં આવશે। યોજનાનું મહત્ત્વ શું હશે? તો પહેલું તો આપણે કીધું તેમ કે ભાઈ આયાત નિર્ભરતામાં ઘટાડો થશે, એટલે કે આપણી જે ઇમ્પોર્ટ ડિપેન્ડન્સી છે તેમાં આપણે ઘટાડો કરી શકીશું। આયાત પર નિર્ભરતા ઘટાડવા અને ખેડૂતોને વિશાળ બજાર થ્રુ રોકડ મેળવવા મદદ કરવા માટે પામ તેલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની અપેક્ષા છે। ભારત વિશ્વમાં વનસ્પતિ તેલનો સૌથી મોટો કન્ઝ્યુમર છે, બરાબર? આપણે સૌથી વધુ ખાદ્ય તેલનો વપરાશ કરીએ છીએ, પરંતુ એ પણ આપણે આયાત કરવું પડે છે। આમાંથી પામ તેલની આયાતની કુલ વનસ્પતિ તેલની આયાતનો લગભગ 55% છે। જેટલું એડિબલ ઓઇલ, જેટલું વનસ્પતિ ઓઇલ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એનો ટોટલ 55% હિસ્સો માત્ર ને માત્ર કોનો છે? પામ ઓઇલનો છે, બરાબર? ઉપજમાં વધારો કરવાનો છે આપણે। ભારત આશરે 2.4 કરોડ ટન ખાદ્ય તેલના અડધાથી ઓછું ઉત્પાદન કરે છે, જે તે વાર્ષિક વપરાશ કરે છે। એટલે આપણે લેસ દેન 50% જ અત્યારે ઉત્પાદન કરીએ છીએ, જેને આપણે 100% કરતાં પણ વધારે કરવાની આપણી યોજના છે। તે બાકીની આયાત કરે છે મેઇનલી ક્યાંથી? તો કે ઇન્ડોનેશિયા અને મલેશિયામાંથી પામ ઓઇલ, બ્રાઝિલ અને આર્જેન્ટિનામાંથી સોયા ઓઇલ, સોયાબીનમાંથી જે ઓઇલ નીકળે તે, અને રશિયા અને યુક્રેનમાંથી સૂરજમુખીનું તેલ આપણે ખરીદીએ છીએ। ભારતમાં તેના પામ ઓઇલનો 94.1% ખોરાક ઉત્પાદનોમાં ઉપયોગ થાય છે, ખાસ કરીને રસોઈના હેતુ માટે। આ ભારતની ખાદ્ય તેલોની અર્થવ્યવસ્થા માટે પામ તેલને અત્યંત નિર્ણાયક બનાવે છે, બરાબર? તો બહુ જ અગત્યનું આ મિશન છે। આવનારા વર્ષોમાં વધુ ફોકસ ખાદ્ય તેલ ક્ષેત્ર માટે આપવામાં આવશે। નેક્સ્ટ જે યોજના છે તે પણ બહુ અગત્યની યોજના અને એ છે ઉજ્જવલા 2.0 યોજના। તો ઉજ્જવલા 2.0 યોજના બેસિકલી શું છે? બેસિકલી ઉજ્જવલા યોજના શું છે એની પહેલાં ચર્ચા કરીએ। તો ઉજ્જવલા યોજના એ છે કે ભાઈ જે ગામડાની સ્ત્રીઓ છે તે લોકોને બળતણ માટે લાકડાનો ઉપયોગ કરવો પડે છે। કેમ? કારણ કે એ લોકો પાસે ગેસનો પાઇપલાઇન કનેક્શન નથી, કે એ લોકો પાસે એટલા પૈસા નથી કે એ લોકો ગેસનો બોટલ ખરીદી શકે। હવે જ્યારે લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરે છે એમાં બહુ બેસિક આપણી સોસાયટીની જે ડાર્ક સાઇડ છે તે પ્રદર્શિત થાય છે। સવારે વહેલા ઉઠીને લાકડા કાપવા પણ જંગલમાંથી સ્ત્રીએ જવાનું, આવીને રસોઈ પણ સ્ત્રીએ બનાવવાની, અને એ લાકડાના બળતણને લીધે જે નુકસાન થાય છે શરીરને તે પણ કોણે ભોગવવાનું? સ્ત્રીએ ભોગવવાનું। એટલે કેન્દ્ર સરકારે નક્કી કર્યું કે ભાઈ ઉજ્જવલા યોજના અંતર્ગત આવી દરેક ઘરોને, આવા દરેક સ્ત્રીઓને આ સમસ્યામાંથી છુટકારો આપવામાં આવશે, અને દરેક સ્ત્રીને એક ગેસના બોટલનું કનેક્શન આપવામાં આવશે, એ માટે મદદ કરવામાં આવશે, બરાબર? આ યોજના ઘણી સફળ રહી અને એટલા માટે હવે ઉજ્જવલા 2.0 યોજના લોન્ચ કરવામાં આવી છે। તો તાજેતરમાં પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અથવા ઉજ્જવલા 2.0 યોજનાનો બીજો તબક્કો શરૂ કર્યો છે। તેમણે ગોબરધનને પ્રોત્સાહન આપવાની યોજનાનો પણ ઉલ્લેખ કર્યો છે, અને 10 ઓગસ્ટે આપણે વર્લ્ડ બાયોફ્યુલ ડે બનાવીએ છીએ, જે માટે ગાયના છાણમાંથી કઈ રીતના એનર્જી મેળવી શકાય તે માટે ચર્ચા કરવામાં આવી। ઉજ્જવલા વર્તણૂકના પરિવર્તનના મહત્ત્વાકાંક્ષી એજન્ડાનો એક ભાગ છે, જે 2024 સુધીમાં ભારતને $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થામાં તબદીલ કરવામાં મદદ કરશે। શું છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 1? તો ગરીબ પરિવારોને LPG કનેક્શન આપવા માટે મે 2016માં આ યોજના લોન્ચ કરવામાં આવી હતી। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2 શું છે? તો તેનો ઉદ્દેશ્ય અન્ય રાજ્યોમાં વસતા સ્થળાંતર કરનારાઓને મહત્તમ લાભ આપવાનો છે, અને સરનામા પુરાવા રજૂ કરવાનું મુશ્કેલ છે તેવા માઇગ્રન્ટ વર્કર્સને ઉજ્જવલા 2 અંતર્ગત લાભ આપવામાં આવશે, બરાબર? તો જો માઇગ્રન્ટ વર્કરને શું થતું હતું કે ભાઈ તમારે ગેસના કનેક્શન માટે અથવા તો ગેસના બોટલના કનેક્શન માટે લોકલ રેસિડેન્ટ પ્રૂફ જોઈએ, બરાબર? જે માઇગ્રન્ટ વર્કર્સ પાસે ને, તો યુપીનો કોઈ ખેડૂત જો ગુજરાતમાં રહીને મજૂરી કરતો હોય, એ ભાડે રહેતો હોય, એની પાસે કોઈ પ્રકારનું રેસિડેન્ટ પ્રૂફ હોવાનું નથી, તો અત્યાર સુધી એને ગેસનું કનેક્શન નહોતું મળતું લોકલ એજન્સીમાંથી। હવે ગવર્મેન્ટે શું કહી દીધું કે ભાઈ તમે આખા દેશમાં ગમે ત્યાંનું રેસિડેન્ટ પ્રૂફ આપશો તે ચાલશે, તમને ત્યાંથી ગેસ કનેક્શન મળી જશે। જો કેટલી મોટી રાહત ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવી છે, બરાબર? તો હવે તેઓએ ગેસ કનેક્શનનો લાભ મેળવવા માટે માત્ર સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે। જેમ આપણે કોઈ પણ ઝેરોક્સ કોપી હોય તેને ટ્રુ કોપી સેલ્ફ અટેસ્ટેડ કરી દેતા હતા ને, એ રીતની વ્યવસ્થા હવે ચાલુ કરવામાં આવી છે। बेसिक उद्देश्य शू रहेशे तो महिला सशक्तिकरण अने तेमना स्वास्थ्यनु रक्षण। बराबर, तो जो વુમન एम्पावरमेंट तो थयुं ज थयुं, स्वास्थ्यनु रक्षण पण आपणे कर्युं। अशुद्ध रसोई ईंधणना कारणे भारतमां मृत्युनी संख्यामां घटाडो। तो जे रेस्पिरेटरी श्वसन ने लईने जे बीमारीओ थती हती, बराबर, घणी बधी महिलाओने श्वसनना रोगो हता, दमनी बीमारीओ थी केन्सर जेवा रोगो थता हता, ए बधा हवे शुं थशे? घटशे। अश्मीभूत बर्तण बाळीने अंदरना वायु प्रदूषणने कारणे थती तीव्र श्वसननी बीमारीओथी नाना बाळकोने अटकाववा। तो जो गामडाओमां ज्यारे महिला खावानुं बनावती होय त्यारे एनुं नानुं बाळक साथे लईने खावानुं बनावती होय, बराबर, बहु नॉर्मल सिनारियो छे, बराबर, जे आपणे दरेक घरमां जोता होईए छे। तो ज्यारे माताने अशुद्ध हवा अंदर जाए छे, एना बाळकने पण अशुद्ध हवा अंदर लेवी पड़े छे, जेने कारणे बाळकोमां पण रेस्पिरेटरी इश्यूज आपणे जोवा मळ्या। विशेषता शू है तो आ योजना बीपीएल परिवारों ने दरेक एलपीजी कनेक्शन माटे 1600 रुपया की आर्थिक सहाय पूरी पाड़े छे। बराबर, तो 1600 रुपया की आर्थिक सहाय पूरी पाड़वामां आवशे। आ उपरांत डिपोजिट फ्री एलपीजी कनेक्शन साथ उज्ज्वला 2.0 लाभार्थीओ ने, एटले के बीजा तबक्काना लाभार्थीओ ने पहलो जे गैसनो बाटलो भरावा जशे ते प्रथम रिफिल फ्री अपाशे। आ साथे हॉट प्लेट पण मफत अपाशे, एटले एक बर्नर पण फ्री अपाशे। बराबर, एटले गवर्मेंट नहीं इच्छतु कि लोको लाकड़ावाड़ा बर्तनों उपयोग करीने लोकोनी सेहत खराब करे। ए लोकोनु एलिविएशन करवा माटे, लोकोने थोड़ू सारू जीवन आपवा माटे, बेहतर जीवन धोरण आपवा माटे आ योजना लाववामां आवी छे। बेसिक लक्ष्य शू है तो उज्ज्वलाना प्रथम तबक्का हेठळ मार्च 2020 सुधीमां गरीबी रेखा नीचे घरोमांथी 50 मिलियन महिलाओने एलपीजी कनेक्शन आपवानुं लक्ष्य हतुं। जो कि ऑगस्ट 2018 में अन्य 7 कैटेगरीनी महिलाओने योजनाना दायरामां लाववामां आवी हती। SC ST जेओ प्रधानमंत्री आवास योजना हेठळ छे, अंत्योदय अन्न योजनाना लाभार्थीओ, वनवासी योजनाना लाभार्थीओ, मोटाभागना पछात वर्ग अने चाना बगीचाओ अने आइलेंडना जे રહેવાસીઓ છે તે લોકોને પણ આ યોજના અંતર્ગત સામેલ કરવામાં આવ્યા છે। ઉજ્જવલાના બીજા તબક્કા હેઠળ લાભાર્થીઓને વધારાના 10 મિલિયન એલપીજી કનેક્શન આપવામાં આવશે। બરાબર, જુઓ, 10 મિલિયન એટલે લગભગ 1 કરોડ જેટલા એલપીજી કનેક્શન આપવામાં આવશે, જે સીધા સીધા દેશના 15 કરોડથી 20 કરોડ લોકોનો પરિવાર હશે। सरकारे 50 जिल्लाओं में 21 लाख घरों में पाइप गैस आपवानुं लक्ष्य पण नक्की कर्युं छे। अने जेनी नोडल मिनिस्ट्री छे, जे प्राइमरी मिनिस्ट्री छे ते कई छे? पेट्रोलियम अने कुदरती गैस मंत्रालय। बराबर, मिनिस्ट्री ऑफ पेट्रोलियम एंड नेचरल गैस। ओके, चलो, आ पण एक बहु ज अगत्यनी योजना अने केंद्र सरकारनी सफलतम योजनाओमांनी एक योजना छे, एटले आपणा माटे परीक्षा संबंधित अगत्यनी योजना। नेक्स्ट जो आपनो टॉपिक है तो आफ्रिका ने रिलेटेड है और ये है मार्बर्ग वायरस। तो रिसेंटली आफ्रिका घणा देशों में मार्बर्ग नामना वायरसनो आउटब्रेक आपने जोवा मळ्यो है। तो ताजेतर में गिनी नामना देश में, जो पश्चिम आफ्रिका में आवेलो है, त्यां अत्यंत चेपी और जीवलेण एवं मार्बर्ग वायरसना प्रथम केसनी पुष्टि थई थी। आ देश ने इबोला मुक्त जाहिर कर्याना मात्र 2 महीना बाद तेना प्रथम केसनी ओळख करवामां आवी छे। अत्यारे ज गिनी ने इबोला फ्री जाहिर करवामां आवेलो। इबोला पण एक प्रकारनो जीवलेण वायरस है। मार्बर्ग केस अने आ वर्षे इबोलाना बंने केस गिनीना गुकेडेव जिल्लामां जोवा मळ्या हता। 2014 થી 2016 इबोला रोगचाळाना प्रथम केस जे इतिहासमां सौथी मोटो हतो तेणे पण दक्षिण पूर्व गिनीना जंगल प्रदेशना इलाकामां तानो जे प्रकोप हतो ते फैलावेलो। बराबर, એટલે इबोलाथी घणा मृत्यु आफ्रिकामां थयेला। बराबर, जो अँ आज है तो तमारो गिनी नामनो देश है, बराबर, पश्चिम आफ्रिका में आवेलो है। अँ आपने मार्बर्ग वायरसनो केसीस अँ आपने जोवा मळे छे। शू है मार्बर्ग वायरस? तो मार्बर्ग वायरस एक अत्यंत वायरल रोग है, जो रक्तस्राव तावनु कारण बने छे अने ते चामान चीड़िया द्वारा माणसों में फैलाई शके छे। 88% एनो जो मोर्टालिटी रेट है तो केटलो छे? 88% मोर्टालिटी रेट है। તે વાયરસ જેવા જ પરિવારમાંથી આવે છે અને ઇબોલા વાયરસના પરિવારમાંથી આવે છે અને એના જે સિમ્ટમ છે તે લગભગ ટાઇફોઇડ, મલેરિયા જેવા છે, એટલે એને ઝડપથી ઓળખી શકાતો નથી। જર્મનીના માર્બર્ગ અને ફ્રેન્કફર્ટ અને 1967માં સર્બિયાના બેલગ્રેડમાં એક સાથે 2 મોટા રોગચાળાઓ ફાટી નીકળેલા, જેણે રોગની પ્રારંભિક માન્યતા આપણી સામે મૂકેલી। आ रोगचाळो युगांडाथी आयात करवामां आवेला आफ्रिकन ग्रीन वांदराओनो उपयोग करीने प्रयोगशाळाना काम साथे संकळायेलो हतो, बराबर। तो ए समयमां युगांडाथी जे वांदराओने परीक्षण माटे जर्मनीनी लेबोरेटरीमां लई जवामां आवेला, त्यांथी आ वायरस फैलायेलो। त्यारबाद अंगोला, रिपब्लिक ऑफ कोंगो, केन्या, दक्षिण आफ्रिका ने युगांडा में फाटी निकलवाना पण छूटाछवाया केसेस नोंधायेला है। 1967 थी अत्यार सुधी 12 मोटा मार्कबर्ग आउटब्रेक फाटी निकळ्या है, जे मोटे भागे दक्षिण अने पूर्व आफ्रिका में आपणे जोवा मळे छे, बराबर। एनो मानव चेप कई रीतना लागे छे? तो मार्कबर्ग वायरस रोग साथे मानव चेप शुरुआत में रोजेटस बेट वसाहतों द्वारा वसवाट करती खाणों अथवा गुफाओं लांबा समय में संपर्क में रहवाथी थाय छे। तो जो गुफाओं में जनरली आपने चामाचीड़िया मोटा मोटा कॉलोनीज जोवा मळती होय, बराबर। तो अने केम के आ रोग चामाचीड़ियाथी फैलाय छे, आ वायरस चामाचीड़ियाथी फैलाय छे, एटले जे मजूरो अथवा तो जे व्यक्तिओ खाणों साथे वधारे संपर्क धरावता होय ते लोकोमां आ वायरस बहु इजीली फैलाई शके छे। रोसेटस ओल्ड वर्ल्ड फ्रूट बेट अथवा मेगा बेट्सनी एक जाति छे, तेमने क्यारेक कूतराना चेहरावाळा फ्रूट बेट्स तरीके अथवा तो उड़ता शियाळ तरीके पण, फ्लाइंग फॉक्स तरीके पण एमने ओळखवामां आवे छे। ट्रांसमिशन कई रीते थाय छे? तो एकवार कोई व्यक्ति वायरसथी संक्रमित थई जाय पछी मार्कबर्ग सीधा संपर्क द्वारा तूटेली त्वचा एटले कि गमे त्यां शरीर पर जो कट पड्यो होय अथवा तो लोही थी, स्त्राव, अंगों अथवा चेपग्रस्त लोकोना अन्य शारीरिक प्रवाही द्वारा अने सपाटीओ अने सामग्री साथे मानवथी मानव प्रसार द्वारा फैलाय छे, बराबर। जो सेम आपणुं कोविड वायरस में पण एवुं ज छे, केम व्यक्तिने क्वॉरंटाइन करवामां आवे अने 14 दिवस दरमियान तमने डॉक्टर द्वारा एवी सलाह आपवामां आवे कि भाई तमारा कपड़ा अलग राखजो, तमारा खावाना वासणों अलग राखजो, अलग रूम में रहेजो। केम? कारण के बनी शके कि त्वचा में पण जो आ वायरस, कोईपण सरफेस पर जो आ वायरस लागेलो होय अने जो अन्य व्यक्ति एने टच करे छे तो एनाथी पण आ वायरस फैलाई शके, बराबर। ट्रांसमिशन शुं छे? तो एकवार कोई व्यक्ति वायरसथी संक्रमित थई जाय पछी मार्कबर्ग सीधा संपर्क द्वारा तूटेली त्वचा अथवा म्यूकोस मेम्ब्रेन द्वारा लोही थी, स्त्राव, अंगों अथवा चेपग्रस्त लोकोना अन्य शारीरिक प्रवाही द्वारा अने सपाटीओ अने सामग्री साथे मानवथी मानव प्रसार द्वारा फैलाय छे, बराबर। लक्षणों शुं छे आना? तो माथानो दुखावो, उल्टी थवी, लोहीनी उल्टी थवी, स्नायुओमां दुखावो थवो अने विविध ऑरिफिस द्वारा एटले के विविध जे इंटरनल ऑर्गन है तेना द्वारा रक्तस्राव थवो, ए आना लक्षणों छे। लक्षणों वधु ने वधु गंभीर बनता जाय छे अने कमळो थई शके, स्वादुपिंडनी बळतरा थई शके, वजन में तीव्र घटाड़ो थई शके, यकृत एटले के लीवर फेलियर जेवी परिस्थितिमां माणस पहोंची जई शके। मोटा प्रमाणमां हेमरेजिंग अने मल्टी ऑर्गन डिस्फंक्शननो पण समावेश थाय छे। एक साथे तमारा शरीरना घणा बधा अवयवो जो काम करवानुं बंद करी दे तो तमे मृत्यु, जे दर्दी है मृत्यु सुधी पण पहोंची शके। निदान शुं छे एनुं? जे डायग्नोसिस छे ते तो रोगना घणा लक्षणों मलेरिया अने टाइफोइड ताव जेवा ज होवाथी एनुं निदान करवुं थोड़ुं मुश्केल बने छे। अने आफ्रिका जेवा देशमां ज्यां मेडिकल सुविधाओ एटली आगळ नथी, बराबर, त्यां एनुं निदान करवुं घणुं मुश्किल बनी जाय छे। जो के पॉलिमर्स चेन रिएक्शन एटले के पीसीआर अथवा तो एन्झाइम लिंक्ड इम्यून्स बंड एसे एटले के एलिसाना जेवा परीक्षणनो उपयोग करीने आ रोगनी पुष्टि थई शके छे, बराबर। जेम आपणे कोविडमां आरटीपीसीआर एंटीजन टेस्ट करीए छे, रेपिड एंटीजन टेस्ट, बराबर। तो ए रीतना टेस्ट मार्कबर्ग वायरस माटे पण उपलब्ध छे। सारवार शुं छे? तो मार्कबर्ग एक हेमोरेजिक ताव छे जेनी कोई चोक्कस सारवार के कोई रसी उपलब्ध नथी। सहायक हॉस्पिटल उपचारनो उपयोग करवो जोईए, एटले के जो डॉक्टर मेडिकल ऑब्जर्वेशन में राखवामां आवे, डॉक्टरिंगना मॉनिटरिंग में राखवामां आवे जो दर्दी ने, तो मलेरिया अने टाइफोइड जेवी जे दवाओ छे तेना द्वारा दर्दी ने साजो करवाना प्रयत्न करी शकाय छे। सहायक हॉस्पिटल थेरापी में दर्दीना प्रवाही अने इलेक्ट्रोलाइट्सनुं संतुलन, ऑक्सिजननी स्थिति अने ब्लड प्रेशर जाळववुं, खोवायेल लोही अने गंठाई जवाना परिबळोने बदलवुं तथा कोईपण जटिल चेप माटे सारवारनो समावेश थाय छे, बराबर। एटले मेडिकल ऑब्जर्वेशनमां ट्रायल एंड एरर बेसिस पर दर्दीने साजा करवाना प्रयत्न करी शकाय। ओके, चालो नेक्स्ट जे आपणो टॉपिक छे ते पॉलिटी सब्जेक्टने लईनो छे, तमारा संविधान सब्जेक्टने लईने छे अने ए छे मद्रास लेजिस्लेटिव काउंसिलना 100 वर्ष। તો હાલમાં મદ્રાસ લેજિસ્લેટિવ કાઉન્સિલ, બરાબર, હવે જો તમને લોકોને થોડું ઘણું પણ પોલિટીનું જ્ઞાન હોય તો પહેલો સવાલ આ ટૉપિકને જોઈને એ આવવો જોઈએ કે ભાઈ મદ્રાસમાં તો લેજિસ્લેટિવ કાઉન્સિલ અત્યારે છે જ નહીં. મદ્રાસ એટલે ચેન્નઈ, અને ચેન્નઈ એટલે આજનું તમિલનાડુ રાજ્યમાં આવેલું છે, બરાબર. તો તમિલનાડુમાં મદ્રાસ લેજિસ્લેટિવ કાઉન્સિલ છે જ નહીં, તો કેમ એમ આપણે એના 100 વર્ષ ઉજવીએ છીએ, બરાબર. તો જુઓ, મદ્રાસ આઝાદી પહેલાં એક અલગ પ્રાંત હતો, અને ત્યારે આજની જે વિધાનસભા છે તેની સ્થાપના મદ્રાસ લેજિસ્લેટિવ કાઉન્સિલ તરીકે કરવામાં આવી હતી, એટલે આપણે વિધાનસભાની સ્થાપનાના 100 વર્ષ ઉજવીએ છીએ. તો તાજેતરમાં રાષ્ટ્રપતિએ તમિલનાડુ વિધાનસભાના 100મા વર્ષની ઉજવણીને સંબોધી હતી, જે અગાઉ ચેન્નઈમાં મદ્રાસ લેજિસ્લેટિવ કાઉન્સિલ તરીકે ઓળખાતી હતી, બરાબર. ચાલો, શું છે તો મદ્રાસ વિધાન પરિષદની સ્થાપના 1921માં ભારત સરકાર અધિનિયમ એટલે કે ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ 1919 હેઠળ કરવામાં આવી હતી, અને 2021માં એના 100 વર્ષ પૂરા થતાં આપણને જોવા મળ્યા. કાઉન્સિલનો કાર્યકાળ 3 વર્ષનો હતો તે સમયે. તેમાં 132 સભ્યો હતા, જેમાંથી 34ને તે સમયના ગવર્નર દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા, અને બાકીના બધા ચૂંટાયેલા સભ્યો હતા. તે 9મી જાન્યુઆરી 1921ના રોજ ફોર્ટ સેન્ટ જ્યોર્જ મદ્રાસમાં મળી હતી. ગવર્નર વેલિંગ્ટનની વિનંતી પર 12 જાન્યુઆરી 1921ના રોજ ઇંગ્લેન્ડના રાજાના પૈતૃક જે કાકા હતા ડ્યુક ઓફ કેનોટ દ્વારા કાઉન્સિલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાયદા હેઠળ બીજી અને ત્રીજી કાઉન્સિલની રચના અનુક્રમે 1923 અને 1926માં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓ પછી કરવામાં આવી હતી, બરાબર. અને પછી જ્યારે જ્યારે કાઉન્સિલ મળી તેની માહિતી તમને અહીંયા આપવામાં આવી છે, બરાબર. હવે જુઓ, આ જે લેજિસ્લેટિવ કાઉન્સિલ હતી અંગ્રેજોના સમયમાં એણે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ વિધેયકો પાસ કરેલા, બરાબર. કયા કયા વિધેયકો પાસ કરેલા તો સતી પ્રથા વિરોધી કાયદો પાસ કરેલો, મહિલાઓના અથવા તો છોકરીઓના શિક્ષણને લઈને જે કાયદાઓ હતા તેને બહુ ફ્રીલી પાસ કરવામાં આવેલા, બરાબર, પ્રોગ્રેસિવ રીતે પાસ કરવામાં આવેલા. ઓકે, ચાલો, હવે રાજ્ય વિધાનસભા અને પોલિટી આપણે સમજવાનું છે કે ભાઈ આપણું રાજ્ય કઈ રીતના ચલાવવામાં આવે છે. આપણા સંવિધાનમાં રાજ્યોને એક ગૃહીય અથવા તો દ્વિગૃહીય પદ્ધતિ પસંદ કરવાની સત્તા આપવામાં આવી છે, બરાબર. જેમ નેશનલ લેવલ પર આપણી પાસે રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ છે, તેમ રાજ્યોને ઓપ્શન આપવામાં આવ્યો છે કે ક્યાં તો તમે વિધાનસભા પ્લસ રાજ્યપાલ અથવા તો વિધાનસભા, વિધાન પરિષદ પ્લસ રાજ્યપાલની પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. તો કેન્દ્રીય સંસદની જેમ રાજ્ય વિધાનસભાનું પ્રાથમિક કાર્ય પણ કાયદા ઘડવાનું છે. રાજ્યની વિધાનસભાને રાજ્યની યાદી અને સમવર્તી કાયદાઓ પર સમવર્તી સૂચિ પર કાયદા બનાવવાની સત્તા છે. વિધાનસભાના પ્રકારો કયા છે તો જેમ સંસદમાં 2 ગૃહો હોય છે તેવી જ રીતે રાજ્યોમાં વિધાનસભા ઉપરાંત વિધાન પરિષદ પણ હોઈ શકે છે, બરાબર. અહીંયા તમને થોડો કન્ફ્યુઝિંગ દેખાશે, પણ વિધાનસભા ઉપરાંત વિધાન પરિષદ એટલે કે લેજિસ્લેટિવ એસેમ્બલી ઉપરાંત લેજિસ્લેટિવ કાઉન્સિલ પણ હોઈ શકે છે. તેથી રાજ્ય માટે કાયદાઓ અમલમાં મૂકવા માટે ઘરોની સંખ્યાના આધારે, બરાબર, ગૃહોની સંખ્યાના આધારે 2 પ્રકારની વિધાનસભા હોઈ શકે છે, યુનિકેમરલ અથવા તો બાયકેમરલ. યુનિકેમરલ એટલે શું કે એક ગૃહીય, બાયકેમરલ એટલે શું કે દ્વિગૃહીય. જ્યાં યુનિકેમરલ હોય ત્યાં વિધાનસભા પ્લસ રાજ્યપાલ હશે, જ્યાં દ્વિપક્ષીય હોય ત્યાં વિધાનસભા અને વિધાન પરિષદ પ્લસ રાજ્યપાલ હશે. હાલમાં માત્ર 6 રાજ્યોમાં વિધાન પરિષદ છે. કયા કયા 6 રાજ્યો એ છે? આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટક. તો વિધાન પરિષદ બનાવવાની સત્તા કોની પાસે છે? વિધાન પરિષદને બનાવવી કે એક્ઝિસ્ટિંગ વિધાન પરિષદને રદ કરવી એની સત્તા વિધાન સભા પાસે છે. એકવાર વિધાનસભા રિઝોલ્યુશનને પાસ કરે પછી અંતિમ સત્તા કેન્દ્રીય સંસદ પાસે રહેલી છે, અને છેવટે મંજૂરી કોણ આપશે? રાષ્ટ્રપતિ એને મંજૂરી આપશે, બરાબર. અને હાલમાં આંધ્રપ્રદેશમાંથી વિધાન પરિષદને હટાવવાનું જે બિલ છે તે પાસ થઈ ગયું છે, અને લોકસભા પાસે અત્યારે એ બિલ પેન્ડિંગ છે, બરાબર. તો પોલિટિકલ સિસ્ટમ સ્ટેટ લેવલ પર આ પ્રકારની છે, વિધાનસભા અને વિધાન પરિષદ. તો જુઓ, નાના રાજ્યોમાં 60 સીટ, મિનિમમ 60 સીટ હશે, અને મોટા રાજ્યોમાં મેક્સિમમ 500 સીટ અત્યારે આપણી પાસે અવેલેબલ છે, બરાબર. અને એના સભ્યોને વિધાન સભ્ય કહેવાશે. बराबर। तो NLA मेम्बर ऑफ लेजिस्लेटिव असेम्बली ते सीधा सीधा चूंटणी द्वारा चूंटाईने आवे छे अने आ ज हाउसमांथी बराबर। तो विचेवर पॉलिटिकल पार्टी हेज मेजोरिटी वोट्स फॉर्म दी स्टेट गवर्नमेंट एंड चूज़ीस दी चीफ मिनिस्टर। इलेक्शन दर 5 वर्षे थाय छे। एना हेड जे हशे, एना मॉनिटर जे हशे तेने स्पीकर कहेवामां आवशे अने ते जनरली जे मेजोरिटीवाળી पार्टी छे तेना सभ्य हशे बराबर। तो अत्यारे मात्र 6 राज्योमां बायकेमरल पद्धति है, द्विगृही पद्धति है। क्या क्या आप आग जो महाराष्ट्र, आंध्र प्रदेश, बिहार, तेलंगाना, कर्नाटक और यूपी बराबर। विधान परिषद ने लेजिस्लेटिव काउंसिल अथवा तो अपर हाउस कहवाशे अने राज्य में राज्यसभा ने समकक्ष रीते काम करशे। सभ्यों की संख्या हशे तो विधानसभा करता 1/3 करता ओछी एवी एटली हशे। एना 1/3 सभ्यों MLA हशे, MLA द्वारा चूंटवामां आवशे। शिक्षण जगत में लेवामां आवशे, साइंस जगत में लेवामां आवशे अने आ रीते विधान परिषदनुं गठन करवामां आवशे बराबर। आ मेम्बर्स ने MLC कहेवामां आवशे, मेम्बर ऑफ लेजिस्लेटिव काउंसिल बराबर। लेजिस्लेटिव काउंसिलना सदस्यों जेमनो कार्यकाळ 6 वर्षनो हशे अने दर 2 वर्षे 1/3 सभ्यों शुं थशे रिटायर थता जशे। अने विधान परिषदना जे मॉनिटर हशे तेने राज्यसभानी जेम चेरमेननो दरज्जो आपवामां आवशे बराबर। तो पॉलिटीमां तमे घणी डिटेलमां संविधानने संबंधित आ विषय तमारे भणवानुं आवशे। तो आ तो तमारो આજનો लेक्चर। आई होप के तमने दरेक टॉपिक में समझ पड़ी है। जो कोईपण नानो सो डाउट हो तो तमे अमरा सुधी पहुँची शको छो। त्यां सुधी स्टे होम, स्टे सेफ, स्टे हैप्पी। थैंक यू।